राजकोट ना काला रोड पर 4BHK लिफ्ट वालो बंगलो शोधी रहा छो, तो आ बंगलो तमारा ज माटे छे, चालो देखाड़ी दो। नमस्कार दर्शक मित्रों, जिग्नेश वसाणी नमस्कार कंसल्टेंसी में आपनु स्वागत है। जो आप हमारी चैनल सब्सक्राइब नहीं करी तो आज सब्सक्राइब करो, जेथी हमारा नवा नवा वीडियो नी अपडेट्स आपने मळती रहे। प्रॉपर्टी नी डिटेल्स जणावी दो के टोटल जे जग्या छे 118 जग्या आवेली छे, जेमा तमने 18 नो फ्रंट मळी जवानो छे। मोटी साइज में पार्किंग, मेन रोड टच आ बंगलो आवेलो छे, साथ ज पार्किंग एरिया में एक बेडरूम पार्किंग थी ज लिफ्ट तमने मळी जवानी छे। अने जे कहेवाय के लक्ज़रियस आ बंगलो बनावेलो छे, तो वधारे समय नथी तो आपणे प्रॉपर्टी नी विजिट करशुं। तो चालो प्रॉपर्टी देखाड़ी दऊं। आवी जती प्रॉपर्टी ना लोकेशन में जे मेन रोड तमे जोई शको छो, मोटी साइज में अंदाजे तमने 40 नो रोड पण मळी जाय छे, अने रोड टच नो बंगलो छे। साथे ज हवे आपणे वात करीए फ्रंट नी, तो 18 नो फ्रंट आमां तमने मळे छे। अने एलिवेशन जोई शको छो, सुंदर मजानो एकदम एट्रेक्टिव एलिवेशन साथे नो आ बंगलो तमने मळवानो छे। तो एलिवेशन आपणे जोयुं, अने साथे जे फेसिंग कहेवाय तो तमने वेस्ट फेसिंग आ बंगलानो फ्रंट मळी जवानो छे। एटले आपणे कहे ने के आथमणो बार, तो आथमणो बार नो आ बंगलो आवेलो छे। આવી જતી પાર્કિંગ એરિયામાં મોટી સાઈઝમાં પાર્કિંગ એરિયા છે, અંદાજે 2 કાર તો તમારે આરામથી આમાં તમારે પાર્ક થઈ શકે છે, પ્લસ અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ છે, કોર્પોરેશનની લાઈન છે એ પણ અવેલેબલ છે તમને ફળિયામાં, જે કહેવાય પાર્કિંગ એરિયામાં જે વોશ એરિયાનો પ્રોવિઝન કરેલું છે। સાથે જ વાત કરીએ પાર્કિંગ એરિયા અને બેડરૂમની, તો આવી જાય છે આપણે પાર્કિંગ એરિયામાં બેડરૂમમાં। પણ એ પહેલાં બી હજી એક વસ્તુ દેખાડીશ કે જે પાર્કિંગ એરિયામાં બી POP અને લાઇટ્સ બિલ્ડરે કરેલી છે, તો એટ્રેક્ટિવ અને સારી એવી ડિઝાઇનથી આ બંગલો બનાવેલો છે। તો પાર્કિંગ એરિયામાં જે બેડરૂમ આપને મળવાનો છે, ઘણી મોટી સાઈઝ છે, માસ્ટર બેડરૂમની જે સાઈઝ હોય એ સાઈઝમાં બેડરૂમ બનાવેલો છે। સાથે એર સર્ક્યુલેશન માટે વિન્ડો અને મોસ્કીટો નેટ લગાડેલી છે। તો આ છે તમારું પાર્કિંગ એરિયાનું બેડરૂમ, સાથે જ એમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે। બેડરૂમમાં બી તમને POP લાઇટ્સ ને કલર મળી જવાની છે। આપણે જોયું જે પાર્કિંગ એરિયાનો બેડરૂમ, સાથે જ તમને અહીંયા સર્વન્ટ સીડી પાછળની સાઈડ આપેલી છે, તો એ બી તમને દેખાડીશ કે સર્વન્ટ છે અહીંથી ઉપરથી એક્ઝિટ અને ઇન બે થઈ શકે છે, ઇન આઉટ બે નું એન્ટ્રી અહીંયાથી આપેલી છે, પ્લસ અહીંયા મોટર સ્ટોરેજ જે કહેવાય અંડરગ્રાઉન્ડ તે અહીંયા જ આપેલા છે। તો જોયું આપણે પાર્કિંગ એરિયા, હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું અને જે લિફ્ટ આપને મળવાની છે ત્યાંથી જ આપણને લિફ્ટની કનેક્ટિવિટી મળી જવાની છે। તો આપણે હવે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરવાની છે, તો આપણે તો જે ફર્સ્ટ ફ્લોર સુધી આપણે લિફ્ટમાં જશું, તો ચાલો મારી સાથે આપણે ઉપરથી બંગલાની વિઝિટ કરશું। આવી ગઈ આપણે ફર્સ્ટ ફ્લોરમાં, જે તમને રોડ વ્યૂની મોટી સાઇઝમાં બાલ્કની મળવાની છે। તો તમને ઘણી મોટી સાઇઝમાં પ્લસ એટ્રેક્ટિવ જે રેલિંગ કહેવાય, તો વિથ ગ્લાસ રેલિંગ આપણે મળી જવાની છે। આ છે આપણા ફર્સ્ટ ફ્લોરની બાલ્કની। હવે જે ફેસિંગની વાત કરીએ, મેં સ્ટાર્ટિંગમાં તો કીધું પણ આ તમને વેસ્ટ ફેસિંગ મેઇન ડોર મળી જવાનો છે, એટલે આથમણો જે કહેવાય મેઇન ડોર મળી જવાનો છે, અને એટ્રેક્ટિવ મેઇન ડોર બી બનાવેલો છે। આવી ગયાથી તમારા વિશાળ લિવિંગ એરિયામાં, તો લિવિંગ એરિયાની આપ સાઇઝ જોઈ શકો છો, ખૂબ મોટી સાઇઝ, જે સ્ક્વેર સાઇઝ આપણે કહીએ તો સ્ક્વેર સાઇઝ મળી જવાની છે। સાથે જ આમાં તમને અંદરની સાઇઝ સ્ટોરેજ માટેનું કાંઈ પ્રોવિઝન કરવું છે તો જે સ્ટેર કે સીડી નીચેનું એ પ્રોવિઝન બી આપેલું છે, એસીના પાઇપિંગ છે એ બી તમને મળી જવાના છે, સાથે POP લાઇટ્સ ને કલર જે સોબર ને રીચ લુક આપે એ રીતનું POP કલર લાઇટ આપેલું છે। સાથે જે એર સર્ક્યુલેશન માટે મોટી સાઇઝમાં ફ્રેન્ચ વિન્ડો વિથ મોસ્કીટો નેટ આપને મળી જવાની છે। ત્યાંથી જ કનેક્ટેડ જે ડાઇનિંગ સ્પેસ પ્રોપર એરિયા કહેવાય, તો આ ડાઇનિંગ સ્પેસનો પ્રોપર એરિયા તમને મળી જવાનો છે, આરામથી 6 સીટર તમારો ડાઇનિંગ સ્પેસ સેટ થઈ જશે, એના ઉપર બી તમને POP લાઇટ્સ કલર આપને મળી જાય છે। ત્યાંથી નજીકમાં સિંકનું પ્રોવિઝન છે, તો આપનું આ સિંકનું પ્રોવિઝન આવી જાય છે, જે આપણે કીધું ગ્રાઉન્ડ ફ્લોરથી, તો લિફ્ટ ત્યાં લિફ્ટની આપણે કનેક્ટિવિટી પણ મળી જાય છે। ત્યાંથી જ આપણે વાત કરીએ કિચન એરિયાની, તો કિચનમાં તમને જે કહેવાય કે મોટી સાઇઝમાં કિચનનું પ્લેટફોર્મ મળી જવાનું છે, અને જે વસ્તુ બધી યુઝ કરેલી છે, સિંક છે, જે ફિટિંગ્સ છે, તો એ બધું પ્રીમિયમ કંપનીનું ફિટિંગ્સ પણ સાથે મળી જવાનું છે। અને કિચન એરિયામાં બી તમને જોઈ શકો છો કે POP લાઇટ્સ કલર આમાં બી આપણે મળી જાય છે, સાથે એર સર્ક્યુલેશન માટે વિન્ડો, RO ના પોઈન્ટ્સ અને ચિમનીનું પ્રોવિઝન છે, પાઇપ આઉટસાઇડ આપણે કાઢતા હોય એ બી આપણે મળી જવાનું છે। અને આ છે તમારો વોશ એરિયા, તો વોશ એરિયા બી સારી અને મોટી સાઇઝમાં છે, જે વોશિંગ મશીન માટેનું અલગથી જે કહેવાય એક પ્લેટફોર્મ બનાવેલું છે, ત્યાં તમે રાખી શકો છો। અને ઇન આઉટ માટેની જે આપણે નીચેથી એન્ટ્રી જોઈએ, તો અહીંથી જે સર્વન્ટને આવું છે જવું છે તો અહીંથી જઈ શકે છે।
તો હવે જે ફર્સ્ટ ફ્લોર ઉપર બેડરૂમ તમને દેખાડવાનો છે તો આવી ગયા છે તમારા ફર્સ્ટ ફ્લોરના બેડરૂમમાં. એવરેજ સાઇઝ છે અને કિડ્સ રૂમ અથવા ગેસ્ટ રૂમ તરીકે બી આ યુઝ કરી શકો છો. આમાં બી તમને ફૂલ પીઓપી લાઇટ્સ કલર મળી જવાનું છે, સાથે જ વિન્ડો બી આમાં છે એર સર્ક્યુલેશન માટે વિથ મોસ્કીટો નેટ. અને જે ટોયલેટ બાથરૂમ જુઓ તો જે વોલ ટાઇલ્સ છે બહુ સારી લગાડેલી છે અને એકદમ ડિઝાઇનર બાથરૂમ બનાવેલો છે. તો આપણે આ જોયું ફર્સ્ટ ફ્લોર, હવે આપણે જોશું સેકન્ડ ફ્લોર. તો સેકન્ડ ફ્લોરમાં આપણે જતા પહેલાં જ એનું સ્ટેર કે સીડી જોઈ શકો છો. તો બ્લેક આખું ગ્રેનાઇટ લગાડેલું છે, સાથે જ વુડન રેલિંગ તમને મળી જવાની છે વિથ ગ્લાસ. તો આ બંગલાની એ જ ખાસિયત છે કે હરેક વસ્તુ છે ને પ્રીમિયમ યુઝ કરેલી છે. તો ચાલો મારી સાથે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર. તો સેકન્ડ ફ્લોરના પેસેજ એરિયામાં સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આને તમે કદાચ પૂજા રૂમ તરીકે યુઝ કરી શકો છો, સ્ટોરેજ તરીકે કરી શકો છો, અથવા સ્ટડી ટેબલ રાખી અને સ્ટડીની જે સ્પેસ કહેવાય એ રીતે બી યુઝ કરી શકો છો. તેની જ ઉપર સ્ટોરેજ માટેનું પ્રોવિઝન આપેલું છે. સાથે જ જે સેકન્ડ ફ્લોર ઉપર લિફ્ટનું જે કનેક્ટિવિટી છે તો અહીંયા આપને મળે છે. અને આમાં એર સર્ક્યુલેશન માટે બે વિન્ડો મળી જાય છે, એક તમને આ બાજુ વિન્ડો મળી જવાની છે, સાથે એક સેકન્ડ આ બાજુ વિન્ડો મળી જવાની છે. અને આમાં બી પીઓપી લાઇટ્સ ને કલર સાથે તમને જે પેસેજ એરિયામાં બી મળવાનો છે. આવી ગયા છીએ હવે તમારા સેકન્ડ ફ્લોરના ફર્સ્ટ બેડરૂમમાં. તો આ તમને માસ્ટર બેડરૂમ મળી જવાનો છે, સાઇઝ ખૂબ જ મોટી છે બેડરૂમની. અને કનેક્ટિવિટીની જે સિટિંગ બાલ્કની બી આપને આમાં મળી જાય છે. તો બાલ્કની વ્યૂ બી તમે જોઈ શકો છો. તો સિટિંગ બાલ્કની આપને મળે છે, સાથે જ બેડરૂમમાં પીઓપી લાઇટ્સ ને કલર આપને મળી જાય છે. અને આ છે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ. અને સાથે આ બેડરૂમમાં બી ઓટીએસમાંથી જે એર સર્ક્યુલેશન માટેની વિન્ડો કે તો આ બાજુ તમને એ બી મળી જવાની છે. હવે આપણે સેકન્ડ ફ્લોરનો સેકન્ડ બેડરૂમની વિઝિટ કરશું. આવી ગયા છે આપણે સેકન્ડ બેડરૂમમાં. તો આ બી તમને માસ્ટર બેડરૂમ મળી જવાનો છે, મોટી સાઇઝમાં તમને બેડરૂમની સાઇઝ મળી જાય છે. સાથે આમાં બી પીઓપી લાઇટ્સ ને કલર આપને સાથે મળવાનું છે. અને આ બેડરૂમમાં બી જે ઓટીએસમાં એર સર્ક્યુલેશન માટેની વિન્ડો, તો આ વિન્ડો આપને અહીંથી બી મળી જાય છે. અને સેકન્ડ વિન્ડો તમે જોઈ શકો છો. તો આ સાઈડ તમને સેકન્ડ વિન્ડો મળી જાય છે, ઈ બી વિથ મોસ્કીટો નેટ છે. અને હવે વાત કરીએ અટેચ ટોયલેટ બાથરૂમની, તો આની સાઇઝ બી તમને પ્રીમિયમ મળવાની છે, મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ. આ આપણો સેકન્ડ ફ્લોર. હવે આપણે થર્ડ ફ્લોરની વિઝિટ કરવાની છે. તો ચાલો મારી સાથે આપણે થર્ડ ફ્લોર જોશું. આવી ગયા છીએ આપણે થર્ડ ફ્લોર ઉપર. થર્ડ ફ્લોર ઉપર આપ જોઈ શકો છો પેસેજ એરિયા સેમ, એમાં બી તમને જે સ્પેસ મળવાની છે. તો આમાં આપણે નીચે વાત કરી હતી કે પૂજા રૂમ કે સ્ટડી ટેબલ તરીકે યુઝ કરી શકો, અહીંયા બી તમે અલગથી પ્રોવિઝન કરી શકો છો. એની ઉપર જ તમને સ્ટોરેજ એરિયા મળી જાય છે અને સાથે પીઓપી લાઇટ્સ ને કલર તમને પેસેજ એરિયામાં બી મળવાનું છે. સાથે જ આ બાજુ ગજેબો ટાઈપનું પ્રોવિઝન કરેલું છે કે નાનું એવું ગાર્ડનિંગ તમે કરી શકો છો. અત્યારે જે રીતે પ્લાન્ટ્સની રેખા છે એમાં તમે એક્સટેન્ડ કરી શકો છો. પ્લસ આમાં અત્યારે ઝૂલો ઓલરેડી લગાડેલો છે. તો ટોપ ફ્લોર ઉપર તમારું પર્સનલ મિનિ જીમ, તો આ તમારું જીમનું સેક્શન બી અહીંયા તમને મળી જાય છે. સાથે જ વેન્ટિલેશન માટે મોટી સાઇઝમાં વિન્ડોઝ મળી જવાની છે, આમાં બી પીઓપી લાઇટ્સ ને કલર સાથે લગાડેલા છે. અને આ તમે કહેવાય લક્ઝરિયસ પ્રીમિયમ વસ્તુ જેકુસી જે કહેવાય છે, તો એ તમને આમાં પ્રોવિઝન આપેલું છે. તો એ બી સાથે તમને મળી જાય છે. તો આપણે જોયો 4BHKનો લક્ઝરિયસ બંગલો વિથ લિફ્ટ અને મિનિ જીમ સાથેનું તમને આમાં મળવાનું છે. તો વધારે વિગત જાણવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જીજ્ઞેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.